तो महत्वपूर्ण समाचार कि जहां आरएमसी बाहर रसीकरण ने लेने चेकिंग करवामां आवी रह्युं छे। राजकोट थी समाचार सामे आवी रह्या छे कि जहां बे डोज लीधा होय तेवा ज लोकोने अंदर प्रवेश आपवामां आवी रह्यो छे। तो आरएमसी बहार रसी लेवा माटे लोकोनी कतारो लागी छे। सरकारी कचेरीओमां कोरोना रसीकरणना बे डोज जेमने लीधा होय तेने ज प्रवेश आपवाना राज्य सरकारना निर्णय बाद राजकोट महानगरपालिका खाते आज चेकिंग छे ते शुरू करवामां आव्युं छे। आप जे प्रकारे दृश्यमां जोई रह्या छो के विजिलेंसनी टीम द्वारा जे लोको राजकोट महानगरपालिकानी कचेरीमां प्रवेश लई रह्या छे તેમની પાસે વેક્સિનના બે ડોઝનું સર્ટિફિકેટ છે કે કેમ તે અંગેની માહિતી છે તે લેવામાં આવી રહી છે। જે લોકોએ વેક્સિનના બે ડોઝ નથી લીધા તેવા લોકોને પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો નથી। રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હોય કે કોઈ અરજદાર હોય કે પછી કોઈ મુલાકાતી હોય તમામ લોકો પાસે આ સર્ટિફિકેટ છે તે પહેલા ચેક કરવામાં આવી રહ્યું છે અને સર્ટિફિકેટ હોય તો જ પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યું છે। કેટલાક લોકો પોતાના મોબાઈલની અંદર સર્ટિફિકેટ બતાવી રહ્યા છે તો કેટલાક લોકો પોતાને પાસે જે સર્ટિફિકેટ હોય તે બતાવી રહ્યા છે। શું તમે શું કહેશો અત્યારે તમે વેક્સિન લીધેલી છે? અમને ખબર નથી, અમે અનપઢ છીએ બરાબર। તમે વેક્સિન કેમાં જો ઈ કયો તો અમે જોઈ શકી ને બરાબર। આપણે વેક્સિન ના બંને ડોઝ લીધા છે, એક ડોઝ લીધો, એક માં જે ટાઈમ બાકી છે જાન્યુઆરીમાં લેવાનો છે, એક બાકી છે હજી। એને લઈને કોઈ ઉકેલ છે તે કરવો જોઈએ તમામ લોકો છે। તમે તમે શું કહેશો? બે વાર વેક્સિન દેવાઈ ગયું, મને કાટ આવડતું નથી તો કો કાટી દો તો જાય સ્પષ્ટપણે। જો કેટલીક એવી પણ મુશ્કેલીઓ સામે આવી રહી છે કે કોઈ સ્માર્ટફોન ન હોય, સાદો ફોન હોય અને તેના કારણે સર્ટિફિકેટ કઈ રીતે લેવું તે એક મોટો સવાલ છે, લઈને કેટલાક લોકોને મુશ્કેલી છે તે પડી રહી છે। તમે શું કહેશો? કોર્પોરેશનમાં તમે આવ્યા છો, બંને ડોઝ દીધા છે? તમે બંને ડોઝ દેવાઈ ગયા છે, અત્યારે તો કઈ સર્ટિફિકેટ હોય નહીં સાથે, અત્યારે આ કાયમી નો થયું, આ કાયમી હેરાન નથી। પણ રાજ્ય સરકારનો પરિપત્ર જે રાજ્ય સરકારે જાહેરાત કરી છે તમારી પાસે માહિતી ન હોય પરંતુ રાખવું જોઈએ, શું માનો છો? આ નિર્ણય ને કઈ રીતે જોશે ને હવે તો કાઢી જો, કેટલાક લોકો છે તે આ વાતથી અજાણ હતા ને તેના કારણે કેટલીક મુશ્કેલીઓ છે તે પડી રહી છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પણ લોકો આવી રહ્યા છે તમામ પાસે વેક્સિનેશન નું સર્ટિફિકેટ છે તે માંગવામાં આવી રહ્યું છે અને જો બે ડોઝ નું વેક્સિનેશન નું સર્ટિફિકેટ હોય તો જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યું છે। જોકે કેટલીક મુશ્કેલીઓ છે તે પણ સામે આવી રહી છે, જેવી રીતે કેટલાક લોકો છે તે સાદો ફોન લઈને આવ્યા છે ત્યારે તેમનું વેક્સિનેશન જનરેટ કઈ રીતે થાય, સર્ટિફિકેટ જનરેટ કઈ રીતે થાય તે છે। કેટલાક લોકો એવા છે કે જેમને એક ડોઝ લીધો છે પરંતુ બીજા ડોઝને સમય છે ત્યારે તેવા લોકોને પ્રવેશ આપવો કે કઈ તે એક મોટો સવાલ છે। જોકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકોએ વેક્સિનેશન નહીં લીધી હોય તેને રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે જ એક બૂથ તૈયાર કરવામાં આવશે અને આ બૂથની અંદર જ સીધું જ વેક્સિન આપવામાં આવશે। એટલે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે પરંતુ તેની સામે કેટલીક મુશ્કેલીઓ છે તે પણ જરૂરથી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ખાસ કરીને જે જાહેર સંસ્થાનો છે ત્યાં વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવામાં આવશે। ખાસ કરીને રાજકોટમાં કે જ્યાં આરએમસી બહાર રસીકરણને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આ સાથે તંત્ર તરફથી એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે લોકોએ વેક્સિન નથી લીધી તેમને આરએમસીની બહાર પણ વેક્સિનનો ડોઝ આપવામાં આવે જેથી લોકોની કતારો પણ લાગેલી છે। જે લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા જ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એ પછી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી હોય કે અધિકારી હોય તમામ લોકો છે તે પોતાનું વેક્સિન સર્ટિફિકેટ છે તે બતાવી રહ્યા છે અને પ્રવેશ મળે છે। મારી સાથે ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહ છે। દર્શિતાબેન, સર્ટિફિકેટ આપે પણ સર્ટિફિકેટ બતાવી પ્રવેશ લીધો, શું કહેશો? કઈ પ્રકારની આયોજન છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે લોકોએ કોવિડ વેક્સિનેશનના બે ડોઝ લીધા હોય એ લોકોને જ પ્રવેશ આપવો, એટલે એ નિયમ દરેક લોકોને લાગુ પડે છે, એ સામાન્ય નાગરિક હોય, પદાધિકારી હોય કે કોઈ પણ લોકો હોય। આથી હું પણ જ્યારે અહીંયા કોર્પોરેશન માં એન્ટર થઈ ત્યારે તેમે તમામ સિક્યુરિટી વાળાને મારું વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવી અને જ મેં અંદર પ્રવેશ લીધો છે। આનો લોકોને હેરાન કરવાનો કે લોકોને પરેશાન કરવાનો કોઈ ઉદ્દેશ નથી,
परंतु आ मुख्य उद्देश्य है कि कोरोना नु संक्रमण है ये संक्रमण आप अटकवी सकी जे लोग ने हजी वेक्सिन डोज बाकी है ये आप वेक्सिन आपी सकी व्यवस्था राजकोट महानगरपालिका द्वारा करवामां आवी छे। केटलीक एवी समस्याओ सामे आवी के केटलाक लोको छे के स्मार्टफोन तेनी पासे नथी तेने कारणे सर्टिफिकेट साथे नथी, बीजू केटलाक एवा लोको छे के फर्स्ट डोज लई लीधो छे परंतु सेकंड डोज नो समय नथी थयो, तो आवा लोको माटे कई वैकल्पिक अत्यारे अत्यारे आपणे वैकल्पिक व्यवस्था एना माटे पण आपणे विचारी लईशुं के एना माटे शुं करूं, परंतु कोरोना नु संक्रमण अटकाववुं छे, आपणे कोरोना नाथी लोकोने बचाववा छे, एना माटे तेने बीजा लोको वधारे संक्रमित न थाय तो जेनी पासे स्मार्टफोन नथी तो ए पोतानुं सर्टिफिकेट डाउनलोड करी शके छे अथवा एनी पासे एनो रेकॉर्ड होय तो ए रेकॉर्डना आधारे एने आवाज देशे, अने जे लोकोने हजी 84 दिवस नथी थया तो एने अमे एवी अत्यारे भलामण करीए छीए के आप पण बहार न निकळो के जेथी करीने आप पण कोरोनाना संक्रमणथी बची शको। રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ ડેપ્યુટી મેયર છે દર્શિતાબેન, કે જેઓ કહી રહ્યા છે કે જે લોકો એક ડોઝ લીધો હોય પરંતુ તેમને 84 દિવસ ન થયા હોય બીજા ડોઝ પહેલા, એટલે તે લોકો માટે શું વ્યવસ્થા કરવી તે અંગેનો નિર્ણય તેઓ દ્વારા કરવામાં આવશે? જો કે અત્યારે હાલમાં જે પ્રકારની મુશ્કેલીઓ છે તે પડી રહી છે, જો કે લોકોની સુખાકારી માટે લોકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે અને તેનો કડક અમલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી બહાર થઈ રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।